સાબરકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ લીમલા રોડ કતપુર પાસે આવેલ તલાવડી વાળા માતાજીના મંદિરમાં ખજાનો હોય તો ખોદકામ કરવા આવેલ ત્રણેય સમૂહ ઝડપાયા છે. આપને જણાવી દઈએ કે મંદિરમાં ખજાનો હોય રાત્રિને સમય ખોદકામ કરવા આવેલા તસ્કરોને મંદિર ખોદકામ ચાલુ કરતા ચમત્કાર થતા તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા. જે રીતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લીમલા રોડ કતપુર પાસે આવેલ તલાવડીવાળા માતાજીના મંદિરમાં ખજાનો હોય ખોદકામ કરતા માટે આવેલ ત્રણેય સમૂહ ઝડપાયા છે. તો મંદિરમાં ખજાનો હોય તો રાત્રિને સમયે ખોદકામ કરવા માટે આવ્યા હતા, તો તસ્કરોને મંદિર ખોદકામ ચાલુ કરતા જ ચમત્કાર થતા તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા. વહેલી સવારે મંદિરના પૂજારી મંદિરમાં આવતા ખોદકામ થયેલ જોવા મળતા ગ્રામજનોને વાત કરી હતી. તો જ્યારે મંદિરના પૂજારીને એક અઠવાડિયા પહેલા લીમલા વડવાસાના કેટલાક કિસ્સામાં ફોન કરીને અમને મંદિરમાં ખોદકામ કરવા દો, ત્યાં ખજાનો છે તેવું જણાવ્યું હતું. તો તસ્કરોએ ફોન મંદિરના પૂજારીને કીધું હતું ફોન કરીને કે ખોદકામ બાદ જે ખજાનો નીકળશે તેમાં માતાજી તથા તમારો હિસ્સો આપીશું તેવું પૂજારીને જણાવ્યું હતું. તો તસ્કરો મંદિરમાં ગઈને રાત્રિએ મંદિરમાં પ્રવેશ કરીને ખોદકામ કરતા માનો પરચો મળતા ત્યાંથી ભાગી ગયા હતા. પૂજારી આ વાત ગ્રામજનોને કરી છે, તો ગ્રામજનોને કિસમને પકડી પાડ્યો છે, તો બીજા બે પણ જાતે હાજર થઈ ગયા છે. ગામના સરપંચ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ મંદિર ખાતે દોડી આવી હતી. તો ત્રણેય સમૂહને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. તો આ વાત વાયુ વેગે પ્રસરી જતા કતપુર લીમલા સહિત આજુબાજુના ગામમાં લોકો તળાવડી મહાકાળી મંદિર ખાતે દોડી આવ્યા છે.